हेलो डियर स्टूडेंट्स, केम छो? मजा में? वेलकम टू अवर चैनल फिजिक्स के फंडे, द फंडामेंटल ऑफ फिजिक्स। गया लेक्चर में आपने जोयू सदिश अने सदिशना प्रकारों। आ लेक्चर में आपने भणवाना छे सदिशों नु समांतर स्थानांतर अने बे सदिशों वच्चे बनता खूणाओ। तो कई रीतना आपने खूणाओ शोधवा? ओके, तो आ बे टॉपिक आजना लेक्चर में आपने कवर करवाना छे। क्लियर? ओके, तो समांतर स्थानांतर, सदिशोनु समांतर स्थानांतर एटले शू? तो के भाई कोई सदिश ने तेनु मूल्य के दिशा बदल्या वगर तेनी जग्या एटले के तेनी पोजिशन बदलवामां आवे ए ए घटना ने आपणे शू कहीए छीए? समांतर स्थानांतर कहीए छीए। ख्याल आव्यो? कोई सदिश ने पोता सदिशनु मूल्य के दिशा बदल्या वगर जग्या बदलवामां आवे તેને શું કહેવામાં આવે છે? સમાંતર સ્થાનાંતર કહેવામાં આવે છે। ક્લિયર? સમજાઈ ગયું? લખી દઉં ડેફિનેશન। ચલો, ક્લિયર? ઓકે, જે સદિશનું મૂલ્ય કે દિશા બદલ્યા વગર, શું? મૂલ્ય કે દિશા બદલ્યા વગર સ્થાનાંતર કરવામાં આવે। સ્થાનાંતર કરવું એટલે શું? જગ્યા બદલવામાં આવે। આપણે અહીંયા એવું પણ લખી શકીએ કે જગ્યા બદલવામાં આવે, સ્થાનાંતર કરવામાં આવે, તે સદિશનું સમાંતર સ્થાનાંતર કહેવામાં આવે છે। તેને શું કહેવામાં આવે છે? સદિશનું સમાંતર સ્થાનાંતર કહેવામાં આવે છે। તો હવે આપણે આને ફિગર ડ્રો કરીને સમજીએ કે કઈ રીતના સમાંતર સ્થાનાંતર થાય છે, કોનું? સદિશોનું। ઓકે, ફોર એક્ઝામ્પલ, મારી પાસે કોઈ એક સદિશ છે જે એક્સ એક્સિસ સાથે, અથવા માનો કે એક સમક્ષિતિજ સાથે, કેટલો ખૂણો બનાવે છે? થીટા જેટલો ખૂણો બનાવે છે। કેટલો ખૂણો બનાવે છે? થીટા જેટલો ખૂણો બનાવે છે। હવે હું આ જે સદિશ છે એને આવી રીતના આગળ લઈ જઉં છું, એવી રીતના લઈ જવામાં આવે છે કે જેથી કરીને તેની દિશા, કે દિશા એટલે કે થીટાનું મૂલ્ય બદલાતું નથી અને તેની લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી। મતલબ દિશા અને મૂલ્ય અહીંયા કેવા રહેવાના છે? સમાન। દિશા અને મૂલ્ય બદલાતા નથી એવી રીતના એનું સમાંતર રીતે એનું સ્થાનાંતર કરવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ, તેની જગ્યા બદલવામાં આવે છે। અહીંયાથી મેં આ જે સદિશ છે એને ઉઠાવીને અહીંયા મૂકી દીધું, તો આ જગ્યા પર એ સદિશ જ્યારે આવશે ત્યારે તેના મૂલ્ય કે દિશામાં કોઈ ફેરફાર થયો નથી અને એ સદિશ પોતાની એક જગ્યાએથી બીજી જગ્યા પર સ્થાનાંતરિત થઈ જાય છે। આ જે છે સદિશોનું સમાંતર સ્થાનાંતર, એ આપણને ફિઝિક્સના ક્વેશ્ચન સોલ્વ કરવામાં બહુ જ મદદ કરશે। ખ્યાલ આવી ગયો? ઓકે, આપણે જ્યારે આગળ સદિશો વચ્ચેના ખૂણા ભણશું ત્યારે આ કન્સેપ્ટ બહુ જ કામનો છે, ત્યારે આપણને આ કન્સેપ્ટનો ઉપયોગ ખ્યાલ આવશે। ખબર પડી ગઈ? અચ્છા, હવે એવું જરૂરી નથી કે આને આમ જ લઈ જવું, કોઈ પણ એનું પોતાન, મતલબ માનો કે આ વેક્ટર છે, આ વેક્ટર છે, ચલો હું, હા, એક આ વેક્ટર છે, એક આ વેક્ટર, હું આ વેક્ટરને શું કરું છું? ફોર એક્ઝામ્પલ, આ એક વેક્ટર છે જે આ જગ્યા પર છે, બીજો એક વેક્ટર છે જે આ જગ્યા પર છે, બંને વેક્ટરની જગ્યા અલગ અલગ છે અને તમને એમ કીધું છે કે બંને વચ્ચેનો ખૂણો શોધો, અથવા બંને વેક્ટર વિશે કોઈ પણ ક્વેશ્ચન પૂછાયેલો છે, તો મારે શું કરવું પડશે? બંનેને ભેગા કરવા પડશે કે નહીં? તો હું શું કરીશ? યા તો આ વેક્ટરને અહીંયા લાવીને મૂકી દઈશ। મતલબ તમે જુઓ એ કેવી રીતના ચાલે છે, સમાંતર, જે એની ઓરિજિનલ પોઝિશન, એની ઓરિજિનલ જગ્યા હતી, એની ઓરિજિનલ જે પોઝિશન હતી એને કેવું ચાલે છે? સમાંતર। તમે જુઓ સમાંતર આવે છે અને અહીંયા આવીને આપણે મૂકી રાખ્યું। એવી રીતના આ જે છે આ સદિશને પણ હું આવી રીતના લાવી શકું, તો તમે જુઓ કે એની પોઝિશન, કે મતલબ એન વચ્ચે ખૂણો કે એની લંબાઈમાં કોઈ ફેરફાર થયા વગર ચૂપચાપ આપણે જગ્યા બદલી નાખી, આ જે છે એ સમાંતર સ્થાનાંતર કહેવામાં આવે છે। ક્લિયર? સમજાઈ ગયું કે નહીં? ઓકે, ચલો, તો આ થઈ જશે સદિશોનું સમાંતર સ્થાનાંતર। આનું એક બીજું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ। ફોર એક્ઝામ્પલ, કોઈ સદિશ અહીંયા આપણે એ સદિશ રાખીએ, કોઈ એ સદિશ છે આપણી પાસે, બરાબર, અને
एने हूँ समांतर स्थानांतर करवा मांगू छू। मारी पासे बी सदिश सदिश जे छे ए आ जग्या पर छे। बी सदिश कई जग्या पर छे? आ जग्या पर छे। मारे आ बन्ने वच्चेनो खूणो शोधवो छे के मारे आ बन्ने सदिशोने भेगा करीने एना मूल्य शोधवा छे, एने आने आगळ कैलक्युलेट करवू छे। तो हूँ शुं करीश, आ सदिशने अहीं लावा माटे एनुं समांतर स्थानांतर करी दईश। समांतर स्थानांतर एटले शुं के आ जे सदिश छे आवी रीतना नीचे आव्यु, मतलब आ जो आने समांतर, आ आने समांतर, आ आने समांतर, आ आने समांतर, मतलब अहीं हवे सदिशनुं शुं थई गयुं? समांतर स्थानांतर थई चूक्युं छे। आ बधा जे छे ए आपणे मानी लईए के एरो जे छे ए एक मतलब अहीं ए सदिश जे छे समांतर एकबीजाने समांतर ए आगळ वधी रह्या छे। समझाई गयुं? ओके क्लियर। चलो तो हवे आ थई गयो आपणो समांतर स्थानांतर। समझाई गयुं ने? ओके चलो लखी नाखो जल्दी। ओके लखाई गयुं। चलो तो हूँ इरेज करी दऊं छुं। हवे नेक्स्ट टॉपिक छे ए बे सदिशो वच्चेना खूणाओ। शुं? बे सदिशो वच्चेना खूणा। અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તમારે ધ્યાનમાં રાખવાનો છે એ કયો પોઈન્ટ છે કે જ્યારે આપણે બે સદિશો વચ્ચેના ખૂણા શોધવા હોય ત્યારે હંમેશા બંને સદિશ હેડ ટુ હેડ એટલે કે શીર્ષથી શીર્ષ અથવા ટેલ ટુ ટેલ એટલે કે પૂંછથી પૂંછ કનેક્ટેડ હોવા જોઈએ। કેવા જોડાયેલા હોવા જોઈએ? શીર્ષથી શીર્ષ અને પૂંછથી પૂંછ। જો આ રીતના જોડાયેલા હશે તો અને તો જ આપણે બંને સદિશો વચ્ચે આપેલો ખૂણો છે એને કન્સિડર કરશું। અધરવાઇઝ એના માટે આપણે શોર્ટ ટ્રિક્સ છે એ આપણે યુઝ કરશું। પહેલાં આપણે ક્વેશ્ચનને લખશું અને એને સોલ્વ કરવાનો ટ્રાય કરશું। ખ્યાલ આવી ગયો? તો પહેલાં હું તમને અહીંયા લખાવી દઉં છું કે બે સદિશો વચ્ચેના ખૂણા, તો બે સદિશો વચ્ચેના ખૂણા શોધવા માટે કઈ કન્ડિશન જોઈએ આપણે? કે બે સદિશો વચ્ચેના ખૂણા શોધવા હોય તો હેડ ટુ હેડ કે ટેલ ટુ ટેલ એટલે કે શીર્ષથી શીર્ષ અને પૂંછથી પૂંછ જોડાયેલ જોડાણ હોવું જરૂરી છે। કોનું? સદિશોનું। ખ્યાલ આવી ગયો? ચલો હું લખી દઉં છું અહીંયા। સમજાઈ ગયું? કઈ રીતના જોડાયેલા હોવા જોઈએ? હેડ ટુ હેડ એટલે કે શીર્ષથી શીર્ષ અને ટેલ ટુ ટેલ એટલે કે પૂંછથી પૂંછ, આવી રીતના જોડાયેલા હોય તો જ સદિશોનો આપણે ખૂણો શોધી શકશું। બંને વચ્ચે જે એંગલ આપેલો હશે, બંને વચ્ચેનો જે ખૂણો આપેલો છે એને શોધવા માટે હેડ ટુ હેડ અથવા ટેલ ટુ ટેલ જોડાયેલું હોવું જરૂરી છે। ચલો હું ફિગર બનાવી દઉં તો તમને ઇઝી રહેશે સમજવામાં। ઓકે ચલો ફોર એક્ઝામ્પલ મારી પાસે કોઈ એ એંગલ્સ સોરી એ સદિશ છે અને બીજો કયો છે? બી સદિશ છે, બરાબર ને? તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય છે? થીટા। તો તમે જુઓ અહીંયા કઈ રીતના કનેક્ટ છે, બંને વચ્ચેનું કનેક્શન કઈ રીતના થયું છે? તો બંને અહીંયા ટેલ ટુ ટેલ જોડાયેલા છે। કઈ રીતના? ટેલ ટુ ટેલ જોડાયેલા છે। ક્લિયર? અને બીજો આપણે એક એક્ઝામ્પલ લઈએ, ફોર એક્ઝામ્પલ આ એનું હેડ અને આ એનું હેડ, મતલબ અહીંયા આ એ સદિશ અને આ બી સદિશ, તો બંને સદિશો જે છે એ અહીંયા કેવી રીતના જોડાયેલા છે? હેડ ટુ હેડ જોડાયેલા છે। કેવી રીતના? હેડ ટુ હેડ જોડાયેલા છે। ખ્યાલ આવી ગયો? ક્લિયર? અચ્છા તો આ થઈ ગયું બે સદિશો વચ્ચેના ખૂણા શોધવા હોય તો પહેલી કન્ડિશન કે બંને સદિશો હેડ ટુ હેડ કે ટેલ ટુ ટેલ જોડાયેલા હોવા જરૂરી છે, મતલબ ટેલ ટુ ટેલ અને હેડ ટુ હેડ। હેડ ટુ હેડ એટલે શું? બંને એરો એકબીજાને આમ ટચ કરતા હોય। ટેલ ટુ ટેલ શું? એટલે બંનેના ટેલ જે છે એ એકબીજા સાથે કનેક્ટેડ હોય અને એ બંને વચ્ચેનો ખૂણો। હેડ ટુ હેડ એટલે બંને એરો એકબીજાને ટચ કરતા હોય અને એની બંને વચ્ચેનો ખૂણો, એ થઈ જશે હેડ ટુ હેડ અને આ થઈ જશે ટેલ ટુ ટેલ। સમજાઈ ગયું? ચલો લખી નાખો જલ્દીથી। ઓકે લખાઈ ગયું? તો હું ઇરેઝ કરી દઉં છું।
હવે જો હવે જુઓ, માનો કે બે ખૂણા મતલબ બે સદિશો વચ્ચે કનેક્શન જે છે હેડ ટુ હેડ કે ટેલ ટુ ટેલ ના હોય, આવી રીતનું કંઈક આપ્યું હોય કે આ એ વેક્ટર અને આ બી વેક્ટર, તો તમે જુઓ એ વેક્ટર અને બી વેક્ટર હેડ ટુ હેડ કે ટેલ ટુ ટેલ કનેક્ટેડ નથી. તો અહીંયા આપણે કયો કન્સેપ્ટ લાવશું? પેરેલેલ શિફ્ટિંગ. કયો કન્સેપ્ટ આવશે અહીંયા? પેરેલેલ શિફ્ટિંગ, એટલે કે સમાંતર સ્થાનાંતર. સમજાયું? સમાંતર સ્થાનાંતર. આપણે અહીંયા સમાંતર સ્થાનાંતરનો કન્સેપ્ટ લાવશું. તો હવે અહીંયા સમાંતર સ્થાનાંતર કઈ રીતના કામ કરશે તો એનું એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, આ એ એ વેક્ટર અને બી વેક્ટર, આને જ આપણે સમજીએ. તો હું શું કરું? આને યા તો હું ટેલ ટુ ટેલ કનેક્ટ કરી શકું, મતલબ હું બીને પેરેલલ શિફ્ટ કરીને અહીંયા લાવી દઉં, અથવા એને પેરેલલ શિફ્ટ કરીને અહીંયા લઈ જાઉં, કંઈ પણ કરી શકું. અને હેડ ટુ હેડ કરવું હોય તો બીને પેરેલલ શિફ્ટ કરીને અહીંયા લાવી દઉં, અથવા એને પેરેલલ શિફ્ટ કરીને આમ લઈ જાઉં. ખ્યાલ આવી ગયો? તો અહીંયા પેરેલલ શિફ્ટિંગ થઈ જશે અને પછી બંને વચ્ચેનો ખૂણો આપણે એંગલ જે છે એ શોધી શકશું. ફોર એક્ઝામ્પલ, આ અહીંયા એંગલ આપી દીધો છે આપણને થીટા, બરોબર? ઓકે, ચલો તો આને આપણે બે મેથડથી કરી શકીએ, હેડ ટુ હેડ કે ટેલ ટુ ટેલ. તો પહેલાં હેડ ટુ હેડ કઈ રીતના થશે? તો હું શું કરું છું? એને શિફ્ટ કરું છું ઉપર બી પર, મતલબ બી એઝ ઇટ ઇઝ અહીંયા છે એમ. હું શું કરું છું? એને શિફ્ટિંગ કરી દઉં છું બીના હેડ સુધી, હે ને? એનું હેડ કોની સાથે કનેક્ટ કરી દઉં છું? બીનું, બીના હેડ સાથે, બરોબર? તો આ આ થઈ જશે બી વેક્ટર, આ થઈ જશે એ વેક્ટર. તમે જુઓ, પહેલાં એ વેક્ટર ક્યાં હતો? આ જગ્યા પર હતો. એને મેં શું કર્યું? પેરેલલી શિફ્ટ કરી દીધું ઉપર, અને પેરેલલી શિફ્ટ કરી દીધું ઉપર. અચ્છા, હવે તમે જુઓ આ બંને વચ્ચેનો ખૂણો આપણે થીટા થશે. ક્લિયર? આ બંને વચ્ચેનો ખૂણો. હવે તમને અહીંયા જો એંગલ થીટા આપ્યો હતો, તો આ એંગલ કેટલો થશે? બોલો, આ એંગલ કેટલો થશે ભાઈ? આને આપણે આગળ જો એક્સટેન્ડ કરીએ તો આ જે એંગલ છે, માનો કે આ થીટા, આ આપણો થીટા, તો આ કેટલો થશે? 180 માઇનસ થીટા થશે. 180 માઇનસ થીટા. ખબર પડી કે નહીં પડી? જો મેં આને આ લાઈન, મતલબ બી વેક્ટરને અહીંયા આગળ લાઈન એક્સટેન્ડ કરી, જો અહીંયા એ વેક્ટર હતો, એ જે છે બી સાથે કેટલો એંગલ બનાવતો હતો? થીટા એંગલ બનાવતો હતો. હવે મેં શું કર્યું કે એને શિફ્ટિંગ કરી નાખ્યું અહીંયા ઉપર, અને આ કનેક્શન આપણું કેવું કરી નાખ્યું? હેડ ટુ હેડ કનેક્શન કરી નાખ્યું. પછી શું કરીશ? બી પરથી હું એક લાઈન એક્સટેન્ડ કરીશ, અને આ જે એંગલ આપણો, આ જે એંગલ છે, આ જ એંગલ અહીંયા હશે કે નહીં હોય? ખ્યાલ આવી ગયો કે નહીં? આ સેમ થશે એંગલ. આ બંને એંગલ કેવા થશે? સેમ થશે. અને આ બંને એંગલ જ્યારે સેમ થશે, તો હવે આ ટોટલ એંગલ કેટલો થયો? આ ટોટલ એંગલ, આ ટોટલ એંગલ 180 ડિગ્રી. એમાંથી આપણે કયો એંગલ બાદ કરશું? આ થીટા જેટલો બાદ કરશું. તો આ વધ્યું કેટલું? આપણી પાસે 180 માઇનસ થીટા જેટલું વધશે. તો આપણો એંગલ જે છે અહીંયા કેવો થઈ જશે? 180 માઇનસ થીટા. સમજાયું કે નહીં સમજાયું? અચ્છા, આની આ જ કન્ડિશન હું બીને નીચે લાવી શકતો હતો, બરાબર ને? હું બીને નીચે લાવી શકતો હતો. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે આ એ વેક્ટર એઝ ઇટ ઇઝ છે, આ બી વેક્ટર અહીંયા હતો, મેં એને શિફ્ટ કરીને નીચે લાવી દીધો આવી રીતના, બરાબર? અહીંયા આપણે એઝ ઇટ ઇઝ બી જેમ હતો એમ જ રાખીએ, અને અહીંયા બંને વચ્ચેનો ખૂણો કેટલો હતો? થીટા હતો. તો આ ખૂણો કેટલો થશે? 180 માઇનસ થીટા, બરાબર ને? 180 માઇનસ થીટા. સમજાયું? અચ્છા, ટેલ ટુ ટેલ કનેક્ટ કરીએ તો કઈ રીતે? આ આ કન્ડિશન કેવી થઈ ગઈ? હેડ ટુ હેડની. અને ટેલ ટુ ટેલ કનેક્ટ કરીએ તો શું થશે? ફોર એક્ઝામ્પલ, હું શું કરું છું? બીને શિફ્ટ કરું છું અને અહીંયા લાવી દઉં, તો આપણી પાસે જે એ વેક્ટર છે, એટલે કે એ સદિશ જે છે, તો અહીંયા જે બી હતો એ બીને મેં શિફ્ટ કરીને ક્યાં લાવી દીધો? આ જગ્યા પર લાવી દીધો. હવે અહીંયા આ એંગલ થીટા હતો, તો ઓબ્વિયસલી આ એંગલ કેટલો થશે? થીટા થશે. અને આ એંગલ કેટલો થશે? 180 માઇનસ થીટા થશે. સિમિલરલી હું આને આગળ શિફ્ટ કરી દઉં. ફોર એક્ઝામ્પલ, આ બી એઝ ઇટ ઇઝ અહીંયા રાખશું આપણે, અને એ જે છે, મતલબ એને આપણે અહીંયાથી શું કરી દઈશું? આગળ શિફ્ટ કરી દઈશું, મતલબ એ અહીંયા આગળ શિફ્ટ થઈ જાય છે. તો અહીંયા એંગલ કેટલો હતો? થીટા હતો. અને આ એંગલ કેટલો થશે? 180 માઇનસ થીટા. સમજાઈ ગયું? સમજાયું કે નહીં સમજાયું? ઓકે,
क्लियर तो लखी दो आने अने एना पछी आपणे कंईक एक्जाम्पल्स अने एक नोट्स लखावानी छे ए लखाई दो। ओके लखाई गयुं, इरेज कर दऊं छुं। चलो हवे आना परथी आपणे एक नोंध लई लईए, नोंध लखी दईए, नोट लखी दईए के भाई शुं जो बे सदिशो हेड टू हेड के टेल टू टेल कनेक्टेड ना होय, जोड़ायेला ना होय, शीर्ष थी शीर्ष के पूछ थी पूछ रीतनी मेथड अथवा ए रीतना जोड़ायेला ना होय तो शुं करवानुं, कोई एक सदिशनुं के कोई बे मतलब बंने सदिशनुं समांतर स्थानांतर करीने तेमने हेड टू हेड के टेल टू टेल जोड़वा अने पछी तेनो खूणो शोधवो। ख्याल आवी गयो? ओके चलो हूँ लखी दऊं छुं। ખ્યાલ આવી ગયો? જો બંને સદિશો હેડ ટુ હેડ કે ટેલ ટુ ટેલ જોડાયેલા ના હોય તો તેમને સમાંતર સ્થાનાંતર કરીને, કોઈ એક સદિશને સમાંતર સ્થાનાંતર કરીને હેડ ટુ હેડ કે ટેલ ટુ ટેલ જોડવા અને પછી આપણે એનો ખૂણો શોધવાનો। ક્લિયર? સમજાઈ ગયું? ઓકે તો આટલું લખી દો, એના પછી આપણે એક શોર્ટ ટ્રીક લખવાની છે અને એ શોર્ટ ટ્રીક લખ્યા પછી આપણે સ્ટાર્ટ કરશું આના ઉપરના એક બે દાખલા। લખાઈ ગયું? ઇરેઝ કરી દઉં। चल तो हवे आना ऊपर थी एक मतलब एक प्रश्न आपूँ छू अने एना ऊपर थी आपणे पछी शॉर्ट ट्रिक हूँ तमने नीचे लखाऊ। फॉर एक्जाम्पल अहीं ए वेक्टर आप्यो छे, कयो वेक्टर आप्यो छे? ए वेक्टर। ने अहीं बी वेक्टर आप्यो छे, बंने वच्चेनो खूणो आपणने केटलो आप्यो छे? 120 डिग्री। मतलब आवी रीतनी एक रचना आपी दीधी छे तमने अने तमने एम कीधुं छे કે બે સદિશો વચ્ચેનો ખૂણો શોધો, બે સદિશો વચ્ચેનો ખૂણો શોધો। ક્લિયર? ઓકે તો મેં તમને પહેલાં જ કીધું કે સૌથી પહેલાં તમને જો આવી રીતના હોય કે ભાઈ બે સદિશો વચ્ચેનો ખૂણો શોધો તો સૌથી પહેલાં તમારે શું ધ્યાનમાં લેવાનું કે ભાઈ બંને સદિશો હેડ ટુ હેડ કે ટેલ ટુ ટેલ કનેક્ટેડ છે કે નહીં। ખ્યાલ આવી ગયો? તો તમે જુઓ અહીંયા, આ એક સદિશ બી સદિશ બંને કેવી રીતના છે? હેડ ટુ ટેલ કનેક્ટ છે, મતલબ અહીંયા આ જે ખૂણો આપ્યો છે એ આપણે ખૂણો લઈ શકશું નહીં। એના માટે શું કરવું પડશે? તો કે ભાઈ એનું આપણે કરશું સમાંતર સ્થાનાંતર। કોનું સમાંતર સ્થાનાંતર? તમને જે ઈચ્છા ફાવે જેનું કરવું એ કરી શકો, મને અહીંયા જે સારું લાગશે એ હું કરીશ। તો હું શું કરું? બીને ઉપરથી નીચે લાવી દઉં, મતલબ બી વેક્ટર જે છે એ મેં અહીંયા લાવી દીધો અને એ વેક્ટર જે છે એ એઝ ઇટ ઇઝ। હવે તમે જુઓ બી ક્યાં હતો? આ જગ્યા પર હતો અને ખૂણો ક્યાં આપ્યો હતો? 120 ડિગ્રી આ જગ્યા પર આપ્યો હતો। હવે આને આપણે જો એક્સટેન્ડ કરીએ તો આ ખૂણો કેટલો થશે? 180 માઇનસ 120 એટલે કે કેટલો થશે? 60 ડિગ્રી થશે, બરાબર ને? 60 ડિગ્રી થાય કે ન થાય? 180 માઇનસ 120 ટોટલ આખે આખો કેટલો? 180
आखो कितलो छे 180, तो 180 माथी आपणे कितलो काढशुं 120 काढी देशुं, तो वधशे कितलो 60। हवे जुओ तमे आ बन्ने खूणा केवा थवाना छे, समान सरखा थवाना छे, तो आ जे समान मतलब सरखा खूणा थशे ए खूणो कितलो बनशे आपणो 60 डिग्री। मतलब अहींया बन्ने बे सदिशो, हवे जुओ तमे हवे आ करेक्ट आंसर आवशे, बे सदिशो वच्चेनो खूणो अहींया कितलो मळशे आपणने, थीटा इज इक्वल टू 60 डिग्री। समझाई गयो? क्लियर? अच्छा, हवे तमे अहींया एक वस्तु ऑब्जर्व करी, आपणे आगळ पण जोयुं अने अहींया पण जोईए, एमां एक वस्तु तमे ऑब्जर्व करी के भाई दरेक जग्याए 180 माइनस मतलब 180 माइनस थीटा करवानुं होय छे, क्यारे? ज्यारे बंने हेड टू हेड के टेल टू टेल कनेक्ट ना होय त्यारे। तो हुं तमने एक शॉर्ट ट्रिक लखाई दउं मस्त मजानी, तो तमे ए नोटमां लखी दो शॉर्ट ट्रिक। ओके, आवी रीतना करी अने मस्त शॉर्ट ट्रिक लखी दो। जो बे सदिशो क्लियर, जो बंने सदिशो हेड टू हेड के टेल टू टेल जोड़ेला ना हो तो एना माटे आपणी पासे शॉर्ट ट्रिक छे, शुं करी देवानुं, मानो के अहींया 120 आपी दीधुं, बराबर, बंने हेड टू हेड के टेल टू टेल जोड़ेला नथी, तो आपणे थोड़ू दरेक जग्याए आवा लीटा करवा बेसशुं, है ने? रफ बुक थोड़ी होय छे, रफ बुक नथी होती, आपणी फेर बुक होय अथवा कोई पण बुकमां आपणे लीटा करवा थोड़ू बेसवानुं छे। शॉर्ट ट्रिक डायरेक्ट कि भाई बंने हेड टू हेड कनेक्ट नहीं तो शूँ करवानुं, जो हेड टू हेड के टेल टू टेल कनेक्ट नहीं तो मारे बे सदिशो वच्चेनो खूणो शोधवो होय तो जे खूणो आप्यो छे 180 ए खूणाने बाद कर देवानो, मतलब 180 माइनस जे आपेलो खूणो छे ए, अने जे जवाब आवे आपणो खूणो ए बे सदिशो वच्चेनो खूणो थई जशे। क्लियर? समझाई गयुं? चलो लखी नाखो, आ मोस्ट आईएमपी छे, लखी ज नाखजो। लखाई गयुं? इरेज कर दो। ओके, चलो हवे एक सरस मजानो मतलब हूँ तमने बे त्रण प्रश्नो आपू छू, तमे हूँ आंसर आपू एना पहेला पोज करीने लखजो। ओके, तो हवे हूँ तमने क्वेश्चन्स आपू छू, तमारे मने बतावानुं छे के बन्ने वच्चेनो खूणो बे सदिशो वच्चेनो खूणो केटलो छे। क्लियर? तो चलो हूँ तमने क्वेश्चन आपूँ अने तमारे एने नोट डाउन करवानुं छे, मने कमेंट में बतावानुं छे के आनो जवाब शुं आवशे। ओके, फर्स्ट पहेलानो जवाब शुं आवशे, ओके, बे सदिशो वચ્ચેનો ખૂણો અહીંયા કેટલો બનશે? અહીંયા કેટલો બનશે? અહીંયા કેટલો બનશે?
चलो जल्दी थी पोज कर दो अने आनो आंसर लाओ अने मने कमेंट करो। ख्याल आवी गयो? जल्दी आई गयो जवाब भाई? ओके आवी गयो? चलो मने बताओ। आवी गयो जवाब? सॉल्व करिए। चलो चलो त्यारे सॉल्व करिए आने। अच्छा अहीं बन्ने वच्चे ए अने बी वच्चेनो एंगल केटलो आप्यो छे? 45 डिग्री आप्यो छे। 45 डिग्री। सौथी पहेला शुं जोवानुं? टेल टू टेल के हेड टू हेड कनेक्टेड छे? यस, आ टेल टू टेल अने हेड टू हेड कनेक्ट छे, मतलब थीटानुं मूल्य अहीं केटलुं थशे? 45 जे छे ए करेक्ट छे। ओके अहीं आपणे जोईए तो अहीं टेल टू टेल के हेड टू हेड कनेक्ट छे? नहीं, अहीं हेड टू टेल कनेक्ट छे। ने एना लीधे आपणे शुं करवानुं? तो आपणी पासे फॉर्म्युला छे, थीटा इज इक्वल टू 180 माइनस केटलू 150, अने 180 माइनस 150 केटलू थशे? 30 डिग्री। क्लियर? अच्छा अहीं जुओ, अहीं थीटानुं मूल्य केटलू थशे? जो बने हेड टू हेड कनेक्ट छे के टेल टू टेल? हेड टू हेड, तो हेड टू हेड होवाना कारणे आ जे एंगल छे ए आपणे एज इट इज लखी देवानो थशे। अहीं जुओ, चलो अहीं हेड टू हेड के टेल टू टेल? हेड टू टेल, तो अहीं एंगल जे बनशे केटलो थशे? 180 माइनस केटलो एम आप्यो छे? 60 डिग्री। अने ए 60 डिग्री एटले आ केटलो थशे? 120 डिग्री। ओके आने तमे पेरेलल शिफ्टिंग करीने चेक करी लो, तो के भाई मानो के हूँ आने पेरेलल शिफ्टिंग करीने आगळ अहीं लई लउं, आ ए वेक्टर, मतलब जे पण वेक्टर छे, फॉर एक्जाम्पल ए वेक्टर, बी वेक्टर, ए वेक्टर, बी वेक्टर, ए वेक्टर, बी वेक्टर, बधाने नाम आपी दईए आपणे ए वेक्टर, बी वेक्टर, तो मैं एने शिफ्ट कर नाख्यो। आ एंगल केटलो बनशे? आ एंगल थशे 180 माइनस 60, मतलब 120। क्लियरली देखाय छे? बराबर। अच्छा हवे अहीं मने कहो, अहीं एंगल थीटा केटलो बनशे? अहीं केटलो बनशे? 120? नहीं, अहीं 120 नहीं बने। अहीं जे आपेलो छे थीटा, एटले चलो आने आपणे 60 ना 45 नाम आपी दईए ने, 45, मतलब जे हतो ए ज बनशे। कई रीतना? मानो के अहीं हेड टू टेल कनेक्ट नथी, हेड टू टेल कनेक्ट नथी, पण आपणने आ एंगल बी तो नथी आपेलो ने। आपणને એંગલ કયો આપ્યો છે? આ આપ્યો છે। આ એંગલ આપ્યો હોય તો, જો આ એંગલ આપ્યો હોય તો, અને તો જ આપણે 180 માઇનસ જે મૂલ્ય આપ્યું છે એ કરવાનું, જે એંગલ આપ્યો છે, જે ખૂણો આપ્યો છે કરવાનું। જો આવી રીતના આપ્યું હોય તો એ ઇક્વેશન, એ સમીકરણ લગાવવાનું નથી। ધ્યાનમાં રાખજો, ભૂલ અહીંયા થશે। બરાબર? તો અહીંયા તમે ઉત્સાહિત થઈને લખી નાખતા નહીં કે વન, અચ્છા અહીંયા કેટલું છે? 45, તો કેટલું આવશે? 45। ક્લિયર? સમજાઈ ગયું? પેરેલલ શિફ્ટિંગ કરીને ચેક કરવું હોય તો ચેક કરી લો ભાઈ, હું આને પેરેલલ શિફ્ટિંગ કરીને અહીંયા લાવી દઉં છું, હે ને? આ એ વેક્ટર છે, આ બી વેક્ટર, મેં બી વેક્ટરને પેરેલલ શિફ્ટિંગ કર્યું, તો અહીંયા આ એંગલ, આ એંગલ, જો આ એંગલ જે છે એ જ એંગલ અહીંયા આવી જશે। ખબર પડી કે નહીં? ઓકે, બાય સેક્ટર છે એટલા માટે આ જે છે એંગલ 45 થશે। ક્લિયર? લખી નાખો, ચલો જલ્દીથી, લખાઈ ગયું તો ઇરેઝ કરી દઉં છું। ઓકે ચલો હવે છેલ્લો એક ક્વેશ્ચન લઈ લઈએ અને આપણે આ લેક્ચરને આજે અહીંયા પૂરું કરીએ। આવતીકાલથી ચલો હવે છેલ્લો એક ક્વેશ્ચન લઈ લઈએ અને અહીંયા લેક્ચર ખતમ કરશું। ઓકે, મને કીધું કે એ વેક્ટર એક સમક્ષિતિજ સાથે કંઈક આવી રીતના છે, બી વેક્ટર એક સમક્ષિતિજ સાથે કંઈક આવી રીતના છે, સી વેક્ટર એક સમક્ષિતિજ સાથે કંઈક આવી રીતના છે, અને ડી વેક્ટર એક સમક્ષિતિજ સાથે કંઈક આવી રીતના છે। ઓકે, આવી રીતના આપેલું। ઓકે, તો મને જણાવો એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો થશે? એ અને બી વચ્ચેનો, બી અને સી વચ્ચેનો, સી અને ડી વચ્ચેનો, ડી અને એ વચ્ચેનો, ડી અને બી વચ્ચેનો। અચ્છા, પોસિબિલિટીઝ બીજી બોલો,
ए वेक्टर बी वेक्टर अहीं नाम लखी दू एटले शुं के सरळता रहे तमने सी वेक्टर अने डी वेक्टर। ओके बीजी पॉसिबिलिटीज तमे तमारी रीते एक वक्त जोई लेजो केटली थाय छे। सोल्व थयो? ओके चलो हूँ कराई दऊं सोल्व। ओके हूँ सोल्व कराई दऊं। सौथी पहला शुं करशुं आपणे बधा सदिशोने समांतर स्थानांतर करीने एक जग्या पर भेगा करशुं। मैं शुं कर्युं ए सदिशने अहींया लाई दीधो, ए सदिशने अहींया लाई दीधो आ जग्या पर, आ आपणो एक समक्षितिज छे अने त्यां ए केटलो एंगल बनावे छे 90 डिग्री। क्लियरली देखाय छे अहींया आपणने साइन आपी छे, एवी साइन होवाना कारणे आपणे 90 डिग्री। बी वेक्टर जे छे एक एने आपणे लखता नथी, बी वेक्टर जे छे ए अहींया छे, आ ए वेक्टर थई गयो, आ बी वेक्टर, अने बी वेक्टर केटलो एंगल बनावे छे 30 डिग्री। सी वेक्टर जे छे समक्षितિજથી નીચેની તરફ કેટલો એંગલ બનાવે છે 30 ડિગ્રી, અને અહીંયા આ ડી વેક્ટર એટલે કે આ સી વેક્ટર થઈ ગયો, અને અહીંયા આ જે ડી વેક્ટર છે એ કેટલો એંગલ બનાવે છે 60 ડિગ્રી। સમજાઈ ગયું? અચ્છા હવે તમને એમ કહે છે કે એ અને બી વચ્ચેનો ખૂણો શોધો। ए अने बी वच्चेनो खूणो केटलो थशे? टोटल आ केटलो 90, 90 माथी 30 काढशो एटले ए अने बी वच्चेनो खूणो मळी जशे। 90 माथी 30 काढशो केटलो मळशे? 60 डिग्री। ख्याल आवी ग्यो? अच्छा बी अने सी, बी अने सी तो क्लियरली 30+30 एटले अहींया पण केटलो मळशे आपणने? 60 डिग्री। अच्छा हवे बीजुं शुं कीधुं? सी डी, सी अने डी वच्चे केटलो खूणो थशे? तो सी अने डी वच्चे जे खूणो मळशे ए केटलो मळशे? અહીંયા તમે જુઓ આ ખૂણો કેટલો થશે? આ ટોટલ અહીંયા કેટલો થશે? આ 180 થશે। 180 એટલે કે 180, 180માંથી 60 અને 30 બાદ કરી દો, અને 60 ને 30નો સરવાળો કરીને બાદ કરી દો। 60 ને 30 કેટલા થાય? 90। 180માંથી 90 બાદ કરો કેટલા વધ્યા? 90। તો અહીંયા આ ખૂણો કેવો થશે? 90 ડિગ્રી, 90 ડિગ્રીનો થશે। બરાબર ડી અને એ વચ્ચેનો ખૂણો, મતલબ આ ખૂણો આપણને કીધો છે, ડી અને એ વચ્ચેનો ખૂણો કેટલો થશે? બોલો ભાઈ ડી અને એ વચ્ચેનો ખૂણો બોલો કેટલો થશે? 90+60, 90+60 કેટલા થાય? 150। વેરી ગુડ, આ કેટલા થશે? 150 ડિગ્રી। ડી અને બી, ડી અને બી, અચ્છા હવે ડી અને બીમાં થોડું કન્ફ્યુઝન થાય એવું છે। શું કન્ફ્યુઝન થાય છે એ આપણે સમજી લઈએ। જો એક તો આ ખૂણો પણ આપણને આપ્યો છે, અને એક આ ખૂણો પણ આપણને આપ્યો છે, કયો ખૂણો સાહેબ લઈએ? બરાબર ને? સૌથી મોટું કન્ફ્યુઝન આ કે આ ખૂણો લઈએ કે પછી આ ખૂણો લઈએ। બરાબર, તો એના માટે હું તમને હમણાં ટ્રીક લખાવું છું, તમે ત્યાં સુધી આનો આ નાનો ખૂણો હોય ને એ હંમેશા કન્સિડર કરવાનો। ખબર પડી? જો હંમેશા, ચલો હું તમને પાછળથી લખાવું, પહેલાં આપણે આને સોલ્વ કરી લઈએ। 30+30+90 કેટલા? 60+90 કેટલા થશે? 150 ડિગ્રી। હવે કોઈના વચ્ચે બાકી રહી જતો હોય તમે તમારી રીતે શોધી શકો, એ અને સી વચ્ચેનો શોધી શકો। બરાબર, એ અને સી વચ્ચેનો કેટલો થશે એ તમે શોધી, તમે તમારી રીતે શોધી લેજો, અને મને જણાવજો કેટલી બીજી પોસિબિલિટીઝ રહી જાય છે એ પણ તમે મને જણાવજો કોમેન્ટ કરીને। ચલો હવે આપણે અહીંયા વાત કરી લઈએ મેઇન મુદ્દાની, અથવા મેઇન ટોપ, મેઇન પોઈન્ટની। મેઇન પોઈન્ટ કયો છે કે એક વસ્તુ યાદ રાખવાની, હું આને થોડું ઇરેઝ કરી દઉં। અચ્છા પહેલાં લખી દો, ચલો લખાઈ ગયું? ચલો તો હું આપણો જે મેઇન મુદ્દો છે, પોઈન્ટ છે, એ તમને લખાવી દઉં। તો હું તમને એક મેઇન મુદ્દો લખાવી દઉં છું। જો ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ એ સદિશ છે અને આ બી સદિશ છે, બંને વચ્ચેનો એંગલ આ માનો કે 60 ડિગ્રી છે, તો એક બીજો એંગલ અહીંયા 300 ડિગ્રીએ થશે ને ભાઈ? ખબર પડી કે ના પડી? 300 ડિગ્રી થશે કે નહીં? કોઈ એક સદિશ છે ને એ આખે આખો ગોળ ફરીને પાછો આ જગ્યા પર આવે, તો કુલ એને કેટલા ડિગ્રી રોટેશન કર્યું? 360 ડિગ્રી। અહીંયાથી આમ ગોળ ફરીને પાછો આવી જશે 360 ડિગ્રી। પણ એમાંથી માનો કે આ એ વેક્ટર જે છે, અને બીજો એક બી વેક્ટર આપણે અહીંયા બી વેક્ટર લઈ લીધો, અને આ એંગલ જે છે એ 60 ડિગ્રી લઈ લીધો, તો આ વધ્યો કેટલો? 360 - 0, અરે સોરી 60, અને એ થશે 300 ડિગ્રી। બરાબર ને? તો હંમેશા આપણે ખૂણો જે નાનો હોય ને એ જ કન્સિડર કરવાનો છે, મોટો નહીં। હવે સાહેબ કેટલો નાનો કેટલો મોટો, તો એના વિશે આપણે વાત કરી લઈએ
કે જે થીટા આપણે બે સદિશો વચ્ચેનો લેવાનો છે એ 0 થી અને 180 વચ્ચેનો લેવાનો છે. કેટલા કેટલા વચ્ચેનો? 0 થી 180 વચ્ચેનો. ખૂણો ક્યાંથી ક્યાં સુધીનો લેવાનો છે? 0 થી 180 વચ્ચેનો લેવાનો છે. જ્યારે પણ કોઈ પણ સદિશોને આપણે રિઝોલ્યુશન સોલ્વ કરતા હોઈએ ત્યારે આ વસ્તુ ધ્યાન રાખવાની, ક્યારે મોટો ખૂણો લખીને આવતા નહીં, જે નાનો ખૂણો હોય એ જ લખવાનો થશે. ક્લિયર? ઓકે, ચલો તો એક પોઈન્ટ સમજાવી દઉં ફરીથી. ફોર એક્ઝામ્પલ, અહીંયા આવી રીતના આપ્યું છે, આ એ વેક્ટર છે અને આ બી વેક્ટર છે, તો આ એંગલ કેટલો થયો? 180 ડિગ્રી. તો એ તો બંને બાજુ, હવે તમે આમાં તમે આ બાજુનું લો કે આ બાજુનું લો કોઈ ફરક પડવાનો નથી. પણ જો આ આવી રીતના હોય અને આ આવી રીતના હોય, મતલબ આ બંને વચ્ચેનો એંગલ 170 થતો હોય અને આ એંગલ 190 થતો હોય, તો કયો કન્સિડર કરવાનો? 170 કન્સિડર કરવાનો. બરોબર ને? બે સદિશો વચ્ચેનો, અંદરનો, બે સદિશો વચ્ચેનો એટલે કે અંદરનો, એટલે કે નાનો. મોટો ખૂણો લેવાનો થશે નહીં, નાનો ખૂણો લેવાનો, નાનો. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો આ હતું બે સદિશો વચ્ચેના ખૂણા શોધવા માટેની શોર્ટ ટ્રિક, મેં તમને સમજાવી. કંઈ પણ ડાઉટ હોય તો મને તમે કમેન્ટ કરી શકો છો અને આપણે સાથે આવી રીતના ભણતા રહીશું. ક્લિયર? ઓકે, ચલો તો મહેનત કરતા રહેજો, નોટ્સ બનાવતા રહેજો. ઓલ ધ બેસ્ટ.